नमस्कार मित्रों, हूँ परेश चावड़ा, ज्ञान स्वरूप चिकेन गुजराती यूट्यूब चैनल अंदर आपनो हार्दिक स्वागत करू छू। आज आप बात करीशु आज नो प्रार्थना कार्यक्रम 12 मार्च। तो करिए मित्रों शुभ शुरुआत। आज नो शब्द अंग्रेजी में स्टार एनिस, STARANISE स्टार एनिस। गुजराती में बादिया, हिंदी में चक्रफूल, संस्कृत अंदर एने चक्र पुष्पम तरीके ओळखवामां आवे छे। आजनो सुविचार, जमानो बहु खराब आव्यो छे, भले पण तमने अहीं मोकल्या छे ते एने सारा करवा माटे। तो आ आजनो सुविचार छे। आजनो कोईडो, अभंग जेणे जगने आप्या, भक्ति कर्या गुणगान, शिवाजीनी सुवर्ण मुद्रा न राखी, गणी माटी समान। तो आ एवा क्या व्यक्ति हता के जेणे अभंग नामना जे साहित्य छे एने जगत ने आप्युं छे अने भक्ति करीने एने गुणगान गाया छे। शिवाजी महाराजनी जे सुवर्ण मुद्राओ एने आपवामां आवे छे त्यारे ठुकरावे छे अने माटी समान गणे छे। तो आ व्यक्ति कोण होई शके? तो ए हता महाराष्ट्रना प्रख्यात संत तुकाराम। आजनो इतिहास, 12 मार्च 1930 रोज मीठाना कायदाना भंग माटे ऐतिहासिक दांडी यात्राની શરૂઆત થયેલી। 12 मार्च 2015 રોજ જાણીતા વાર્તાકાર એવા ડૉક્ટર રમણલાલ પાઠકનો નિર્વાણ દિવસ, 12 માર્ચ વર્લ્ડ વાઇડ વેબનો જન્મદિવસ, 1 એપ્રિલ 1993 વેબને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજનો દિન વિશેષ જોઈએ તો 12 માર્ચને દેશમાં દાંડી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 2021માં દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થયા। આ મીઠાના કરને નાબૂદ કરવા માટે એક અહિંસક લડત હતી અને મીઠાના સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા નડિયાદ પાસેના લસુંદરા નજીક દરિયાના પાણીને ઉકાળી અને ત્યાં જ મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો, પરંતુ મહાદેવભાઈ દેસાઈ અને સુરતના અગ્રણી કાર્યકર મહેતાએ સુરત નજીકનું સ્થળ દાંડી સત્યાગ્રહ માટે પસંદ કરવાનું સૂચવ્યું હતું। આથી હાલ નવસારી જિલ્લાનું દાંડી પસંદ કરવામાં આવેલ। દાંડી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાની અંદર આવેલું છે અને 12 માર્ચ 1930 રોજ વહેલી સવારે મહાત્મા ગાંધીએ 78 સાથીઓ સાથે સવારે 6:32 આ યાત્રા માટે પ્રસ્થાન કરે છે। 14 માર્ચ માતેર ગામે દાંડી યાત્રાના કુલ સાથીઓની સંખ્યા ગાંધીજી સહિત 81 થઈ। 5 એપ્રિલ 1930 રોજ આ યાત્રા દાંડી પહોંચી હતી। આ યાત્રા સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ થઈ હતી અને દાંડી પુલ પરથી પસાર થઈ હતી। દાંડી પુલ અમદાવાદની ચંદ્રભાગા નદી પર આવેલો છે। 6 એપ્રિલ 1930 રોજ ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરેલ। દાંડી યાત્રાના પ્રથમ કેદી સરદાર વલ્લભભાઈ પટેલ હતા, જેઓની સુરતના રાસ ગામે ધરપકડ કરવામાં આવેલી। આ દાંડી યાત્રા 241 માઇલની હતી। મહાદેવભાઈ દેસાઈએ આ યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે। સુભાષચંદ્ર બોઝે આ યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી છે અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સંકળાવી છે। દાંડી યાત્રા સાથે જોડાયેલા ચિત્રકાર કનુભાઈ દેસાઈ હતા। દાંડી યાત્રામાં સૌથી નાની ઉંમરના સૈનિક લીલાધર હતા, જ્યારે 61 વર્ષના મહાત્મા ગાંધી સૌથી મોટા હતા। આજના પ્રશ્નો, ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા કયા વંશે સ્થાપિત? તો ગુપ્ત વંશે। કયા યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? તો ગુપ્ત યુગને। દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી એટલે શું? તો સુવર્ણયુગ। દેશમાં કયા સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી? તો ગુપ્ત યુગના શાસકોએ। ગુપ્ત યુગનો સુવર્ણયુગ ઘણે અંશે કયા સમ્રાટોનું સર્જન હતું? તો એ ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું। આજની કહેવત, ગાય દોહીને કૂતરા ન ધરાવાય। તો મિત્રો, કેવો લાગ્યો આપને આજનો પ્રાર્થના કાર્યક્રમ? આવતીકાલે ફરી પાછા નવા કાર્યક્રમ સાથે રૂબરૂ મળીશું। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।